Friends, welcome to the new chapter. Chapter name is Recent Trend in E-commerce. This is the video of Recent Trend in E-commerce Part 1. Let's start. तो सौथी पहला आपणे आ chapter Recent Trend in E-commerce માં કયા કયા topics આપણે ભણવાના છીએ, કયા topics ઉપર discussion કરવાના છીએ જોઈ લઈએ. આ તમારો યુનિટ 4 છે. કી કોન્સેપ્ટ હવે જોઈ લઈએ. એમાં ત્રણ તમારે પોઈન્ટ્સ છે, એની અંદર એના સબ ટોપિક્સ છે. થ્રી ટોપિક્સ છે ટોટલ. એક એમ કોમર્સ છે, સેકન્ડ વન ઇઝ ઇન્ટ્રોડક્શન્સ એન્ડ મેનેજમેન્ટ ઓફ ઇ કોમર્સ ઇ એન્ટરપ્રાઇઝિસ, પછી છે ઇથિકલ ઇસ્યુઝ ઇન ઇ કોમર્સ. હવે એમ કોમર્સની અંદર ઓરિજિન ઓફ એમ કોમર્સ, મીનિંગ એન્ડ ડેફિનેશન ઓફ એમ કોમર્સ, ગ્રોથ એન્ડ ફ્યુચર ઓફ એમ કોમર્સ, એડવાન્ટેજ ઓફ એમ કોમર્સ, ડિસએડવાન્ટેજ ઓબ્લિક લિમિટેશન્સ ઓફ ઇ કોમર્સ, પછી સેકન્ડ ટોપિકમાં ઇન્ટ્રોડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓફ ઇ એન્ટરપ્રાઇઝિસમાં મીનિંગ ઓફ ઇ એન્ટરપ્રાઇઝિસ, સ્ટેજ ઓબ્લિક ઇવેલ્યુએશન ઓફ ઇ એન્ટરપ્રાઇઝિસ, સક્સેસ ઓબ્લિક રાઇઝ ઓફ ઇ એન્ટરપ્રાઇઝિસ, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇ એન્ટરપ્રાઇઝિસ, ડિફરન્સ બિટવીન ટ્રેડિશનલ એન્ડ ઇ એન્ટરપ્રાઇઝિસ. એન્ડ લાસ્ટ ટોપિક ઇઝ ઇથિકલ ઇસ્યુઝ ઇન ઇ કોમર્સ. તો આપણે આ વિડીયોમાં જે ફર્સ્ટ ટોપિક છે તમારો અને એના જેટલા સબ ટોપિક્સ છે, ટોટલ તમારે 5 સબ ટોપિક્સ છે. ફર્સ્ટ ટોપિક ઇઝ એમ કોમર્સ. આ વિડીયોમાં આપણે એ ટોપિક આખું કમ્પ્લીટ કરશું. એન્ડ સેકન્ડ વિડીયોમાં તમારા સેકન્ડ એન્ડ થર્ડ ટોપિક આપણે લેશું, બરાબર. તો એમ કોમર્સ, સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન. ઇન એમ કોમર્સ, એમ સ્ટેન્ડ ફોર મોબાઈલ. એમ કોમર્સમાં જે એમ છે એ શેની શું છે, મોબાઈલ છે. એન્ડ ધસ વી હેવ મોબાઈલ કોમર્સ. તો એમ કોમર્સનું ફૂલ નેમ શું થયું, મોબાઈલ કોમર્સ. મોબાઈલ કોમર્સ મીન વેન ટ્રાન્ઝેક્શન આર ડન ઇલેક્ટ્રોનિકલી યુઝિંગ ડિફરન્ટ વાયરલેસ મોડ ઓર ડિવાઇસ લાઇક સેલ્યુલર ફોન, સ્માર્ટફોન્સ ઓર અધર PDAs, પર્સનલ ડિજિટલ અસિસ્ટન્સ. તો મોબાઈલ કોમર્સનો મિનિંગ છે કે તમે જે પણ ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્ઝેક્શન કરો છો, બરાબર, તો એ શેનાથી કરો, વાયરલેસ મોડથી કરો. વાયરલેસ જે તમારા ડિવાઇસીસ હોય, કયા કયા ડિવાઇસીસ તમારા વાયરલેસ હોય છે, સેલ્યુલર ફોન છે, સ્માર્ટફોન છે અને પર્સનલ ડિજિટલ અસિસ્ટન્ટ છે. દો ધીઝ ડિવાઇસીસ વન કેન ડાયરેક્ટલી ઓપરેટ ઇન્ટરનેટ. હવે આ જે ડિવાઇસીસ છે એમાં તમે ડાયરેક્ટલી ઇન્ટરનેટ ઓપરેટ કરી શકો છો એન્ડ કેન કન્ડક્ટ ધીયર ડિઝાયર્ડ ટ્રાન્ઝેક્શન, અને તમારે જે પણ ટ્રાન્ઝેક્શન્સ હોય તમે કરી શકો છો. ધ ટેકનોલોજી ધેટ ડાયરેક્ટલી સપોર્ટ એમ કોમર્સ ઇઝ WAP. જે ટેકનોલોજી એમ કોમર્સને ડાયરેક્ટ સપોર્ટ કરે છે એ શું છે, વાયરલેસ એપ્લિકેશન પ્રોટોકોલ. હવે આમાં જે 5 પોઈન્ટ્સ હતા એમાં ફર્સ્ટ પોઈન્ટ શું હતું તમારું, ઓરિજિન ઓફ મોબાઈલ કોમર્સ. કે મોબાઈલ કોમર્સનું ઓરિજિન ક્યાં હતું, ક્યાં ક્યારે સ્ટાર્ટ થયો. તો દેર વોઝ એ સ્પેશિયલ કોન્ફરન્સ એન્ડ ફોરમ હેલ્ડ ઓન 10th November 1997 ઇન લંડન ફોર ડેલિબરેટિંગ ધ કોન્સેપ્ટ ઓફ એમ કોમર્સ. તો એમ કોમર્સ માટે એક સ્પેશિયલ કોન્ફરન્સ થઈ, ક્યારે થઈ, 10th November 1997 વિચ પ્લેસ ઇન લંડન. અને અહીંયા આપણે એમને બધા શું ડિસ્કશન કર્યું, કોન્સેપ્ટ ઓફ ઇ કોમર્સ. તો ધીસ ફોરમ વોઝ કોલ્ડ એઝ ગ્લોબલ મોબાઈલ કોમર્સ ફોરમ, વેયર મોર દેન 100 ફર્મ્સ હેડ જોઈન્ડ એન્ડ એક્ટિવલી પાર્ટિસિપેટેડ. તો આ જે ફોરમ છે એને શું કહેવાય છે, ગ્લોબલ મોબાઈલ કોમર્સ ફોરમ. અને એની અંદર 100 ફર્મ્સથી વધારે પર્સન્સ, મતલબ ફર્મ્સ જે છે 100 ફર્મ્સથી વધારે બધા આમાં પાર્ટિસિપેટ કર્યું હતું એક્ટિવલી અને જોઈન થયા હતા. મિસ્ટર કેવિન ડોફી બીકેમ ધ ચેરમેન ઓફ GSM ફોરમ દેન. GSM મીન્સ જે મિસ્ટર કેવિન ડોફે છે એ ચેરમેન થયા હતા આ ફોરમના. બિગ કોર્પોરેટ હાઉસીસ લાઇક નોકિયા, એપલ, અલકેટર, વોડાફોન, માસ્ટરકાર્ડ, મોટોરોલા, ETC હેડ જોઈન્ડ ધીસ
ફોરમ તો આ જે 100 ફર્મ્સ એમાં બધા મોર ધેન 100 ફર્મ્સ એમાં જોઈન થયા હતા કોન્સેપ્ટ ઓફ એમ કોમર્સ માં તો એમાં કયા કયા ફર્મ્સ હતા નોકિયા છે એપલ છે એલકર્ટ છે વોડાફોન છે માસ્ટરકાર્ડ છે મોટોરોલા છે ઈટીસી ધેન મોબાઈલ કોમર્સ સર્વિસીસ were introduced in 1977 where mobile phone devices were connected to Coca-Cola vending machine located in Finland. હવે મોબાઈલ કોમર્સ ની જે સર્વિસ છે એ ક્યારે એનો ઇન્ટ્રોડક્શન થયું 1997 માં જ્યારે વેર મોબાઈલ ફોન ડિવાઇસેસ જ્યારે મોબાઈલ ફોન ની જે ડિવાઇસ છે કનેક્ટ કરવામાં આવી સેનાથી કોકોકોલા વેન્ડિંગ મશીન થી બરાબર અને ક્યાં લોકેટ હતી ફિનલેન્ડ માં ઇન એડિશન ધીઝ એક્સેપ્ટેડ પેમેન્ટ થ્રુ SMS સિસ્ટમ તો આનાથી તમે એડ કરી દો તો તમારા જે પણ પેમેન્ટ હોય તમારે આ SMS સિસ્ટમ થી થઈ જાય સેકન્ડ વન મીનિંગ એન્ડ ડેફિનિશન્સ ઓફ એમ કોમર્સ આપણે જે ઓરિજિન એન્ડ મોબાઈલ સોરી ઇન્ટ્રોડક્શન માં આપણે જે વાંચ્યું છે એ બધું તમારો મીનિંગ માં આવી તમે લખી શકો છો એમ કોમર્સ ની એમ કોમર્સ રિફર્સ ટુ બાઈંગ એન્ડ સેલિંગ ઓફ ગુડ્સ ઓર સર્વિસીસ થ્રુ વાયરલેસ ડિવાઇસ લાઈક સેલ્યુલર ફોન્સ ઓર સ્માર્ટફોન્સ જે એમ કોમર્સ છે એ શું રિફર કરે છે કે તમે જે ગુડ્સ છે યા સર્વિસીસ છે તમે બાય કરો છો યા સેલ કરો છો તો તમે એને સેનાથી કરો છો એક વાયરલેસ ડિવાઇસ થી લાઈક તમારા ફોન ઓર સ્માર્ટફોન યા સેલ્યુલર ફોન એમ કોમર્સ ઇઝ અ સબસેટ ઓફ ઈ કોમર્સ છે એમ કોમર્સ એ ઈ કોમર્સ નું સબસેટ છે મીન્સ ઈ કોમર્સ કરતા એમ કોમર્સ નાનું છે દેટ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ઈ કોમર્સ એનું મીનિંગ શું થયું કે ઈ કોમર્સ નું એક પાર્ટ છે એમ કોમર્સ ડેફિનેશન ઓફ એમ કોમર્સ સૌથી સિમ્પલ જે ડેફિનેશન મને લાગી છે લેમન બ્રધર્સ ની મેં આમાં લખી છે એમ કોમર્સ ઇઝ ધ યુઝ ઓફ મોબાઈલ ડિવાઇસ એમ કોમર્સ શું છે ઇઝ અ યુઝ ઓફ મોબાઈલ ડિવાઇસ કે તમે મોબાઈલ ડિવાઇસનો યુઝ કરો ટુ કમ્યુનિકેટ કરવા માટે ઇન્ફોર્મ ટ્રાન્ઝેક્ટ જે તમારે ટ્રાન્ઝેક્શન થયા છે એને ઇન્ફોર્મ કરવા માટે એન્ડ ઇન્ટરટેન યુઝિંગ ટેસ્ટ એન્ડ ડેટા વાયા કનેક્શન ઓફ પબ્લિક એન્ડ પ્રાઇવેટ નેટવર્ક યા તમે મેસેજ થ્રુ કંઈક વાત કરી શકો ડેટા નું કંઈક તમારે ઇન્ટરચેન્જ કરવું હોય તો અને આ બધું તમારે કેવી રીતે કરવાનું પબ્લિક યા પ્રાઇવેટ નેટવર્કના કનેક્શનથી કેમ કે એની માટે તમારે ઇન્ટરનેટ જોઈએ થર્ડ વન ઇઝ ગ્રોથ એન્ડ ફ્યુચર ઓફ એમ કોમર્સ ટુડે મોસ્ટ ઓફ અસ ફીલ્સ દેટ ટ્રેડિશનલ કોમર્સ ઇઝ ગોઈંગ અવે ઇઝ ગેટિંગ રિપ્લેસ્ડ બાય ઈ કોમર્સ આપણે બધાને અત્યારે એવું ફીલ થાય કે જે ટ્રેડિશનલ કોમર્સ છે એને ઈ કોમર્સ રિપ્લેસ કરે છે ધીમે ધીમે કરીને બટ એન એક્ઝામ્પલ ઓફ મિન્ત્રા બટ એક એક્ઝામ્પલ છે મિન્ત્રા મેડ અસ ઓલ રિયલાઇઝ દેટ આપણે બધાને રિયલાઇઝ કર્યું છે મહેસૂસ કરાયું છે દેટ કે ઈ કોમર્સ ઇઝ ઓલ્સો ગોઈંગ ટુ બી હિસ્ટ્રી સૂન એઝ ધ ફર્મ હેઝ ક્લોઝ ડાઉન ઇટ્સ વેબસાઇટ કે જે ઈ કોમર્સ છે એ તે હમણાં હિસ્ટ્રી થોડાક ટાઈમમાં બની જશે અને એની તે ફર્મ ધીમે ધીમે ક્લોઝ ડાઉન થતી જશે એન્ડ આર નાઉ કન્ડક્ટિંગ ઇટ્સ ઓપરેશન ઓનલી ઓન મોબાઈલ એપ્લિકેશન અને આ જે મિન્ત્રા છે એની તમારે એપ્લિકેશન ખાલી સેમા ઓપરેટ થાય છે ખાલી મોબાઈલ એપ્લિકેશનમાં મોબાઈલમાં તે મોબાઈલમાં તમારે બધી એપ્લિકેશન્સ તમે ઓપરેટ કરી શકો છો કન્ડક્ટ કરી શકો છો એ તમારે ઈ કોમર્સના ઓલામાં નો ચાલે એવરી ઈ કોમર્સ ઓપરેશનલ વેબસાઇટ વિલ હેવ એ મોબાઈલ વર્ઝન જે પણ ઈ કોમર્સની ઓપરેશનલ વેબસાઇટ હોય એનું એક મોબાઈલ વર્ઝન હોય છે ઓર વિલ બી ઓન એ વર્જ ઓફ લોન્ચિંગ ઇટ અને યા તો તમે એને લોન્ચ કરી શકો છો એમ કોમર્સ વિલ શ્યોરલી ગ્રો મેની ફોર્સ ઇન ધ કમિંગ યર્સ and has the potential to surpass e-commerce because of the following reasons હવે એમ કોમર્સ જે છે એ થોડાક ટાઈમમાં શ્યોરલી મીન્સ શ્યોર છે બધા કે એના ગ્રો ઘણું બધું થશે આવતા વર્ષોમાં અને ઈ-કોમર્સને એનો જે પોટેન્શિયલ છે ઈ-કોમર્સની બરાબર યા એની કરતાં વધારે થઈ શકે છે બીકોઝ ઓફ ફોલોઈંગ રીઝન્સ કયા કયા રીઝન્સ છે
એના ટોટલ 5 રીઝન છે એફોર્ડેબલ કેમ કે જે મોબાઈલ ફોન હોય બરાબર લેપટોપ કરતા પીસી કરતા બધી વસ્તુ કરતા સસ્તું પડે છે તમે મોબાઈલ ફોન લઈ શકો છો અને એની અને બીજી વસ્તુ કે જે મોબાઈલ ડેટા હોય તમે એનું યુઝ કરી શકો છો એની માટે તમારે વાયરની જરૂર નથી તમે રિચાર્જ કરાવો તો એમાં તમને ફ્રી ડેટા મળતું હોય છે તો એ જનરલી બધા એનું યુઝ કરી શકે છે એફોર્ડેબલ પડે બધા પર્સન્સને લેપટોપ કે પીસી લેવું પછી તમારે વાઈફાઈ કનેક્શન લેવું એ બધું બહુ કોસ્ટલી પડી જાય છે ઇન્ટરનેટ ઓન મોબાઈલ સૌથી પહેલા તમારે મોબાઈલમાં કંઈક ઓર્ડર પ્લેસ કરવું હોય તો ઇન્ટરનેટ જોઈએ તો તમે વાયરલેસ ઇન્ટરનેટનું આમાં યુઝ કરી શકો છો મોબિલિટી તો વન ઓફ ધ યુનિક ફીચર દેટ અ મોબાઈલ ફોન ઓફર્સ ઇઝ મોબિલિટી પીપલ કેન કેરી ઇટ એનીવેર એની ટાઈમ કે મોબાઈલને તમે ગમે ટાઈમ ગમે જગ્યા લઈ જઈ શકો છો ધેરફોર એ પર્સન કેન એક્સેસ ઇન્ટરનેટ એન્ડ કન્ડક્ટ ટ્રાન્ઝેક્શન એની ટાઈમ વેન એવર હી ઇઝ ફ્રી એટ એન્ડ એટ ઇઝ એટ એની પ્લેસ ગમે ત્યારે પર્સન ફ્રી થાય તો એને શોપિંગ કરી શકે છે અને ગમે ટાઈમે એ પોતાના ટાઈમ પ્રમાણે કે જ્યારે ફ્રી થયો ત્યારે એ ટ્રાન્ઝેક્શન કરી શકે છે મોબાઈલ બેન્કિંગ્સ એન્ડ પેમેન્ટ્સ હવે કેમ કે બધું મોબાઈલમાં આવવા માંડ્યું છે એટલે જે બેંક છે એમને બધું મોબાઈલ બેન્કિંગનો યુઝ બધાને દેવાનું ચાલુ કર્યું છે તો તમે જે પણ બેન્કિંગ છે મોબાઈલ બેન્કિંગ છે અને એમાં તમારે પેમેન્ટ્સ કરવાનું હોય તો તમે મોબાઈલ થ્રુ કરી શકો છો અધર સર્વિસેસમાં શું આવશે એ તમે જે મૂવીની ટિકિટ છે એ તમે મોબાઈલમાંથી બુક કરી શકો છો બસ માટેની બુક ટિકિટ બુક કરી શકો છો સ્ટ્રીમિંગ લાઈવ વિડીયોઝ કરી શકો છો ઇટીસી અને આવી જેવી ઘણી બધી સર્વિસેસ જે છે એ બધું તમને મોબાઈલમાં અવેલેબલ હોય છે તમારા અને તમે એમાંથી ઓપરેટ કરી શકો છો તો આ બધા રીઝન્સના લીધે જે એમ કોમર્સ છે એ એનું ગ્રોથ જે છે એ વધતું જાય છે અને આવતા વર્ષોમાં એનો ગ્રોથ બહુ વધારે વધી શકે છે એડવાન્ટેજ ઓફ એમ કોમર્સ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ એમ કોમર્સ ઓબ્વિયસલી અમુક એડવાન્ટેજ હશે એમ કોમર્સના તો એના ડિસએડવાન્ટેજ પણ હશે તો એડવાન્ટેજ મીન્સ આમાં 5 પોઈન્ટ છે મોબિલિટી એડવાન્ટેજમાં કે ફ્લેક્સિબિલિટી મીન્સ કે તમારી પાસે ફોન છે તો તમે એને ગમે જગ્યા લઈ જઈ શકો છો ગમે ત્યારે એનામાંથી ટ્રાન્ઝેક્શન્સ કરી શકો છો તમે જ્યારે પણ ફ્રી હોય લેપટોપ યા પીસી હોય તમારે એ બધે લઈ જવું પોસિબલ નથી કન્વિનિયન્સ ઓબ્વિયસલી મોબાઈલ ફોન છે એટલે બધાને કન્વિનિયન્સ પડે છે અને ફોનને ઓપરેટ કરવું પણ બધા માટે હેલું છે પીસીને લેપટોપને ઓપરેટ કરવું બધા તો અમુક પર્સન્સને ફાવે અમુકને ન ફાવે પણ મોબાઈલમાં જનરલી બધાને ફાવી જાય છે પર્સનાઇઝેશન ઓબ્લિક કસ્ટમાઇઝેશન જે એમ કોમર્સ કેન પ્રોવાઈડ ધ નીડ ઓફ યુઝર્સ બાય કસ્ટમાઇઝેશન વર્કિંગ એન્ડ ડેવલપિંગ એઝ પર ધ યુઝર્સ પ્રિફરન્સ વિચ હેલ્પ ધેમ ફેસિલિટ ઇન અ બેટર વે તો એનું મિનિંગ છે કે તમે જે ઓનલાઈન શોપિંગ કરો છો તો એમ કોમર્સ તમને પ્રોવાઈડ કરે છે શું પ્રોવાઈડ કરે છે ગમે ત્યારે તમે વર્ક કરી શકો યા તમારે જે પણ ટાઈમે ડિલિવરી જોતી હોય તો એ ટાઈમે તમે તમારા પ્રમાણે તમારે જ્યારે કન્વિનિયન્સ હોય ત્યારે તમે એને મંગાવી શકો છો પછી યુનિવર્સલ ધ ઇન્ટરનેટ સર્વિસ નાવ ઇઝ યુનિવર્સલ મીન્સ કે ઇન્ટરનેટ સર્વિસ બધે તમને અવેલેબલ હોય છે એની વેર યુ ગો ઇન ધ વર્લ્ડ યુ વિલ ફાઇન્ડ ઇન્ટરનેટ સર્વિસ તો ધેર નો મેટર હાઉ ફાર એન્ડ ઓફ એન એ પર્સનલ ટ્રાવેલ હી ઓબ્લિક સી ઇઝ સ્યોરલી ગોઈંગ ટુ ગેટ ધીઝ સર્વિસીસ વિચ હેવ ધેમ ટુ બી કનેક્ટેડ એટ ઓલ ધ ટાઈમ મીન એનું મિનિંગ શું થયું તમને બધે જગ્યા ઇન્ટરનેટની સર્વિસ મળે છે તો તમે ગમે વર્લ્ડમાં જાઓ ગમે જગ્યા તો તમે તમારા મોબાઈલમાં જે પણ એપ્લિકેશન્સ હોય જે પણ વર્ક હોય તમે બેસીને ઇઝીલી એને કમ્પ્લીટ કરી શકો છો સેવ ટાઈમ હવે અત્યારના જે બિઝી શિડ્યુલ્સ હોય અને લાઇફસ્ટાઈલ છે એમાં તમારે ટ્રેડિશનલ વેમાં જઈને સિટીમાં તમારે શોપિંગ કરવું ને બધી વસ્તુ ટ્રાન્ઝેક્શન્સ કરવા બધું બહુ અઘરું પડી જાય છે અને એમાં ટાઈમ પણ તમારે બહુ વધારે જાય તો તમારે પાસે મોબાઈલ હોય
તો તમે એમાંથી બેઠા બેઠા બધી વસ્તુ જોઈ શકો છો, જે તમે ગમે જ્યારે પણ તમે ફ્રી થાવ ત્યારે. તો એનાથી શું થાય કે તમારું ઘણું બધું ટાઈમ બચી જાય છે. હવે શું આવશે? ડિસએડવાન્ટેજ ઓફ એમ કોમર્સ. તો સૌથી પહેલો છે ડિવાઇસ કોન્સ્ટ્રેન્ટ. એનો મીનિંગ છે ધ વેરી ફર્સ્ટ શોર્ટ કમિંગ ઓફ એમ કોમર્સ ઇઝ ધ કોન્સ્ટ્રેન્ટ એસોસિએટેડ વિથ ધ ડિવાઇસ. ડિવાઇસ મીન્સ કે તમારું જે ફોન છે, તો એમાં કંઈક ઇશ્યુઝ આવે તો ધ ડિસ્પ્લે ઇઝ નોટ એઝ લાર્જ એઝ ધ કમ્પ્યુટર સ્ક્રીન. કેમ કે એની જે ડિસ્પ્લે છે બરાબર એ કમ્પ્યુટરની સ્ક્રીન કરતાં નાની હોય છે, વિચ હેલ્પ ઇન ડિસ્પ્લેઇંગ એ લાર્જ એન્ડ ક્લિયર પિક્ચર. હવે તમે એ જ વસ્તુ પીસીમાં જો યા લેપટોપમાં જો, તો તમને એ પિક્ચર લાર્જ દેખાશે અને સારી રીતે દેખાશે. ધ મેમરી ઓફ એ સેલફોન ઇઝ લિમિટેડ. જે સેલફોનની મેમરી હોય છે એ લિમિટેડ હોય છે. અ વેરી લિટિલ ઓફ એમાઉન્ટ ડેટા એન્ડ સિસ્ટમ એપ્લિકેશન કેન બી ઇન્સ્ટોલ્ડ એન્ડ ઓપરેટેડ. એમાં ઓછી જે તમારી એપ્લિકેશન છે યા સિસ્ટમ છે એ બધું તમે એમાં ઇન્સ્ટોલ કરી શકો છો. એના પ્રોસેસર પણ વીક હોય છે ઓબ્વિયસલી, કે સેલફોન છે અને પીસીના સામે એનો પ્રોસેસર વીક જ હશે. તો આ બધું તમારે સેમમાં આવે છે ડિવાઇસ કોન્સ્ટ્રેન્ટમાં, અને એ એના ડિસએડવાન્ટેજ છે. ઇશ્યુઝ વિથ નેટવર્ક. એ મેજર પ્રોબ્લેમ ફેસ્ડ બાય સેલફોન્સ યુઝર્સ ઇઝ કનેક્ટિવિટી. જે સેલફોન યુઝર્સ હોય એ સૌથી વધારે એમને જે પ્રોબ્લેમ થાય છે એ નેટવર્કનું થાય છે, એની કનેક્ટિવિટીથી થાય છે. ડ્યુ ટુ એડવાન્સ ટેકનોલોજી ધ ઇશ્યુઝ ઓફ નેટવર્ક હેઝ બીન રિસોલ્વડ એટ મોસ્ટ ઓફ ધ પ્લેસીસ વિથ કનેક્ટિવિટી ઓફ ઇશ્યુ ઓફ ઇન્ટરનેટ ઇઝ એન ઇશ્યુ. આપણે જે એડવાન્સ ટેકનોલોજી છે એના લીધે જનરલી ઘણે બધી જગ્યાએ એમને ટાવર્સ એવી રીતે લગાડ્યા છે, પણ છતાંય અમુક અમુક જગ્યા હજી એવી બાકી છે જ્યાં એનું ઇશ્યુઝ નેટવર્ક ઇશ્યુઝ થાય છે, એવી ઘણી પ્લેસીસ છે. થર્ડ વન ઇઝ ડાયનામિઝમ. ધ કંપની ઓફરિંગ સર્વિસીસ થ્રુ મોબાઈલ એપ્લિકેશન. જે કંપની છે એ ઘણા બધા ઓફર્સ આપે છે તમારે મોબાઈલ એપ્લિકેશનના થ્રુ. નીડ્સ ટુ રિમેન અપ ટુ ડેટા વાઇલ ઓપરેટિંગ ઓન ધીસ પ્લેટફોર્મ. તો એની માટે તમારે શું કરવાનું હોય છે, જે તમારો ડેટ ને બધું હોય તમારે આમાં જોવાનું રહે છે. This field is quite dynamic. આજે ફિલ્ડ છે આ ક્વાઇટ ડાયનેમિક છે, એન્ડ ધ ફર્મ નીડ ટુ રેડી એન્ડ એડોપ્ટિવ વેન ઇટ ડિસાઇડ ટુ ઓપરેટ ઓન ધીસ ફ્રન્ટ. અને જે ફર્મ છે એ બધા રેડી જ હોય છે તમે કેવી રીતે આનું યુઝ કરો છો, ઓપરેટ કરો છો. લેક ઓફ કોન્ફિડન્સ. તો થ્રુ ધો ઇન્ડિયા ઇઝ ઓન એ પાથ ઓફ પ્રોગ્રેસ ઓફ એમ કોમર્સ. ઇન્ડિયા જે છે એ પ્રોગ્રેસ ઉપર છે કે બધા ધીમે ધીમે કરીને એમ કોમર્સનું એડોપ્શન કરે છે, મીન્સ એનું યુઝ કરવાનું ચાલુ કરે છે. દેર ઇઝ સ્ટીલ એ કન્સિડરેબલ લેવલ ઓફ પોપ્યુલેશન દેટ ઇઝ હેઝિટેટ ઓર સ્પેશિયલ ઇન ડીલિંગ થ્રુ એમ કોમર્સ. તો તે ઘણા બધા હજી એવા પર્સન્સ છે, પોપ્યુલેશન છે, એક એવું ભાગ છે ઇન્ડિયામાં કે જે હજી એમ કોમર્સમાં ડીલિંગ કરવાથી એને બીક લાગે છે, હેઝિટેટ થાય છે. દે આર નોટ શ્યોર અબાઉટ ઇટ્સ ટાઈમલી ડિલિવરી, અન્ડરસ્ટેન્ડિંગ ધ પ્રોડક્ટ ઓર નેચર ઓફ સર્વિસ, સેફટી ઇશ્યુઝ ઇટીસી. હજી આ જે પર્સન્સ છે એ શ્યોર નથી શેની માટે, કે એમને ટાઈમ ઉપર ડિલિવરી પ્રોડક્ટ મળી જશે કે નહીં. આ જે પ્રોડક્ટ છે એ કે ઓનલાઈનમાં જે રીતે ડિસ્ક્રિપ્શન આપેલું છે એવું જ આવશે કે નહીં આવે, પછી એની સર્વિસ કેવી રીતે હશે, સેફલી અમને મળશે કે નહીં, જે અમે એમાં ડેટા નાખી છે એનો સેફટી વિચાર કરે છે, એનાથી એમને બીક લાગે છે. તો આવી રીતના ઘણા બધા ઇશ્યુઝ હોય છે. સિક્યોરિટી ઇશ્યુઝ. એનધર અલાર્મિંગ ફેક્ટર દેટ હેપન્સ ધ ગ્રોથ ઓફ એમ કોમર્સ ઇઝ એવર ગ્રોઈંગ સાયબર ક્રાઇમ્સ. સિક્યોરિટી ઇશ્યુમાં ઓબ્વિયસલી સાયબર ક્રાઇમ્સ આવે છે, લાઈક ઇશ્યુઝ રિલેટેડ ટુ પર્સનલ ઇન્ફોર્મેશન બીંગ હેક્ડ, પ્રોબ્લેમ્સ રિલેટિંગ ટુ ઈ પેમેન્ટ, સિક્યોરિટી ઇશ્યુઝ ઇટીસી. કે તમે જે ડેટા એમાં નાખ્યા, તમારા ક્રેડિટ કાર્ડથી ઇન્ફોર્મેશન, જે પણ ઇન્ફોર્મેશન તમે નાખ્યા પેમેન્ટ કર્યું, તો તમારી ઇન્ફોર્મેશન એમાંથી લીક થઈ ગઈ તો આ હેક થઈ શકે છે, પછી તમારા જે ઇન્ફોર્મેશન છે એનું મિસયુઝ કરી શકે છે. તો એમાં સિક્યોરિટી ઇશ્યુઝ ઘણા બધા થાય છે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ કરવામાં.
तो आ वीडियो लेक्चर तमारो अहीं कम्प्लीट थाय छे। नेक्स्ट वीडियो लेक्चर में आपणे इंट्रोडक्शन एंड मैनेजमेंट ऑफ ई एंटरप्राइजेस एंड सेकंड वन इज एथिकल इश्यूज इन ई कॉमर्स, आ बे टॉपिक ऊपर आपणे डिस्कशन करशुं। थैंक यू।